હસો છો તમે? સોરી, તને આમ પ્રાર્થના કરતા જોઈને થોડું હસવું આવી ગયું. તું રોજ સુતા પહેલા આ રીતના પ્રાર્થના કરે છે? હા, સુતા પહેલા ભગવાનનો આભાર માનવો જરૂરી છે એવું પપ્પા કહેતા. સુતા પહેલા પ્રાર્થના કરવાથી મનને શાંતિ મળે છે, અને જો મનમાં કોઈ ચિંતા હોય તો એ ભૂલી જવાય છે, એટલે ઊંઘ પણ સરસ આવે છે. તમારે પણ સુતા પહેલા અને ઉઠતા વેત ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. યુ નો રેવા, તે જે ટેકનિક બતાવેલી ને, એનાથી મને સરસ ઊંઘ આવી જાય છે. તું રોજ સુતા પહેલા તારા કૃષ્ણને યાદ કરે છે, અને હું રોજ સુતા પહેલા સોનિયાને યાદ કરું છું. એક પણ દિવસ એવો નહીં ગયો હોય કે જ્યાં મેં સોનિયાને યાદ નહીં કરી હોય. તમને સોનિયા એટલી બધી ગમે છે? શું કહું તને, જો પ્રેમને માપી શકાતો હોત ને તો તું સમજે કે હું સોનિયાને કેટલો પ્રેમ કરું છું. પણ પ્રેમને ક્યાં માપી શકાય છે? પ્રેમની ક્યાં ગણતરી થાય છે? પ્રેમ મળી જાય એટલે આખી દુનિયા મળી ગયો એવું લાગે છે. મેડમ, મારે તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. એક ફાઇલ આપવી છે, એ ફાઇલ જોશો ને એટલે તમને બધું જ ક્લિયર થઈ જશે. રેવા, ઓફિસે રાઘવેન્દ્રભાઈ આવ્યા હતા. શું કહ્યું એમણે? કનિકા ભાભીને ધમકાવતા હતા. કનિકા ભાભી વિરુદ્ધ પ્રૂફ છે એવું કહીને મને કન્વિન્સ કરવાની ટ્રાય કરતા હતા. પછી તમે શું કહ્યું? શું કરવાનું હોય, સિક્યુરિટી બોલાવીને એમને બહાર કાઢ્યા. આ શું થઈ ગયું? મેં ત્યારે જ વિહાને કહી દીધું હોત કે રાઘવેન્દ્રભાઈનો ફોન હતો તો સારું થાત. શું ખબર એમને શું કહેવું હશે, કઈ ફાઇલ વિશે વાત કરતા હશે. અમારા સૂત્રો મુજબ રાજહંસ ટેક્સટાઇલ્સ અને હોટલ્સના મેનેજર રાઘવેન્દ્ર પર કોઈ અજાણ્યા ગુંડાઓએ હુમલો કર્યો છે. છતાં ત્યાં ઉભેલા અમુક લોકોનું કહેવું છે કે રાઘવેન્દ્રભાઈનો અકસ્માત થયો છે. જ્યારે અમુક લોકોએ હુમલો થયાની માહિતી આપી છે, અત્યારે રાઘવેન્દ્રભાઈની હાલત ગંભીર છે. એક મિનિટ ભાભી, હવે આને શું છે પાછું? ઓ ગોડ, નોટ અગેન. યસ રેવા, શું થયું? ભાભી, તમે રાઘવેન્દ્રભાઈને મળવા હોસ્પિટલ જવાના છો? યસ. કેમ, તને ટ્રસ્ટ નથી? ના ના ભાભી, એવું જરાય નથી. એવા કોઈ અર્થમાં મેં સવાલ નથી કર્યો. મને જરા ચિંતા થાય છે. ગઈકાલે રાઘવેન્દ્રભાઈ પર હુમલો થયો, અત્યારે કઈ હોસ્પિટલમાં હશે, કેવી કન્ડિશનમાં હશે? ઓ ગોડ, રેવાના સવાલોથી મને સખત ગુસ્સો આવી રહ્યો છે. હવે મારાથી કંટ્રોલ નહીં થાય. રેવા, ચિંતાવાળી વાત તો છે, પણ તને તો ભગવાનમાં શ્રદ્ધા છે ને, તું એમની પર શ્રદ્ધા રાખ. આવી રીતે ચિંતા કરીને રાઘવેન્દ્ર કોમામાંથી બહાર આવી જશે એવું તો પોસિબલ નહીં થાય ને. ભાભી, તમને હોસ્પિટલની ડિટેલ્સ મળે તો મને ફોન કરશો? શ્યોર. બાકી બધા કામ બાજુ પર મૂકીને રાઘવેન્દ્ર કઈ હોસ્પિટલમાં છે ને એ ફાઇન્ડ આઉટ હું કરી લઈશ. ઓકે ભાભી, તમે વહેલા આવી ગયા આજે. રાઘવેન્દ્રભાઈને કેમ છે હવે? તમે એમને મળવા હોસ્પિટલ ગયા હતા? એમની કન્ડિશન કેવી છે અને ડોક્ટરે શું કહ્યું? ડોક્ટરે કહ્યું કે દીદીને પણ હોસ્પિટલાઇઝ થવું પડશે જો એ આટલો બધો સ્ટ્રેસ લેશે તો. ભાભીને, ભાભીને શું થયું? ભાભી, શું થયું તમને? તમે ઠીક તો છો ને? દીદી જસ્ટ હમણાં આવી છે અને તું એને સવાલ પર સવાલ કરે તો બીજું શું થાય? એને ઓફિસમાં પણ કેટલો સ્ટ્રેસ છે, એ કેટલી થાકી ગઈ છે, એનો ફેસ જોઈને તને સમજાતું નથી? સોરી ભાભી, પણ મને સવારથી રાઘવેન્દ્રભાઈના વિચારો આવ્યા કરે છે. દીદીએ જસ્ટ હજી ઘરમાં પગ મૂક્યો છે, એને શ્વાસ તો લેવા દે. એ વિશ્વાસઘાતે રાઘવેન્દ્રનું નામ લઈને તું દીદીનું મગજ શું કામ ખરાબ કરે છે રેવા? શેફાલી, જસ્ટ કીપ ક્વાઇટ પ્લીઝ.
આઈ એમ સોરી રેવા, ઓફિસના ટેન્શનમાં તને ફોન કરવાનો જ રહી ગયો. યસ, હું હોસ્પિટલ જઈ આવી છું. રાઘવેન્દ્રની કન્ડિશન ક્રિટિકલ છે. એ હોસ્પિટલમાં આઈસીયુમાં છે, હજી બેભાન જ છે. શું તમે મળી શક્યા એમને? ના રેવા, આઈસીયુમાં કોઈને પણ મળવાની પરમિશન નથી. હી ઇઝ અંડર ઓબ્ઝર્વેશન. કેવું છે ને રેવા, કે આપણે પ્રેમના બંધનમાં બંધાવું પણ હોય છે, આપણે સ્વતંત્રતા પણ જંગતા હોઈએ. મારે તો માત્ર એટલું જાણવું છે કે મારી કઈ એવી ભૂલ થઈ કે સોનિયા મારાથી દૂર જતી રહી. હું એટલો ખરાબ માણસ છું? હું શું કામ વિચારો છો? આટલા પાંગળા બનવાની જરૂર નથી. કોઈ તમને રિજેક્ટ કરે એનો અર્થ એ નથી કે તમે ખરાબ છો. એનો અર્થ એ છે કે તમે એની ફ્રેમમાં નથી બેસતા. પહેલા તો હું એની ફ્રેમમાં બેસતો હતો ને રેવા. થાય એવું, સંબંધો દૂર થાય, આપણા ભ્રમ ભાંગે, પણ એનાથી જીવન ખતમ નથી થતું. પરિસ્થિતિની સાથે પ્રાયોરિટીઝ બદલાય છે. સોનિયાની પ્રાયોરિટી એના મેરેજ છે. પણ એનો હસબન્ડ એની સાથે રહેતો જ નથી રેવા. આ જાણ્યા પછી તો મને વધારે તકલીફ થાય છે. જે માણસ એના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું એ જોતો રહ્યો છે, તો સોનિયાને પણ તકલીફ તો થતી હશે ને? સોનિયાએ એની આગળની લાઈફ માટે શું વિચાર કર્યો છે એ આપણને ખબર નથી. એણે લીધેલા નિર્ણયો તમારી ઈચ્છા સાથે મેચ નથી થતા. એનો અર્થ એ નથી કે તમારી ફિલિંગ સમજતી નથી. તમે સોનિયા માટે લાઈફ ટાઈમ વેઇટ કરવા તૈયાર છો? તમે મને અત્યારના બોલાવ્યો, કોઈ સિરિયસ મેટર છે? અમારા માટે તો સિરિયસ મેટર જ છે. તું જમ્યો કેમ નથી? બાપ, ભૂખ નહોતી મને. તારી પાછળ રેવા પણ નથી જમી, એની ખબર છે તને? અત્યારે પણ રેવા સૂતી તો નહીં જ હોય એની મને ખાતરી છે. વ્યાન, વ્યાન, તું અને રેવા બાર લોનમાંથી ઘરમાં આવ્યા ત્યારે તમે બંને મૂડમાં નહોતા. મને કેવી રીતે ખબર પડી એ સવાલ નહીં પૂછતો. મેં જે સવાલ પૂછ્યો એનો મને જવાબ આપ. વિહાન, છોકરી લગ્ન કરીને જ્યારે સાસરે જાય ને ત્યારે ત્યાં બધાની સાથે એડજસ્ટ કરવામાં એને વાર લાગતી હોય, પણ રેવાના કેસમાં ઉલટું જ છે કે અમારે બધા સાથે એડજસ્ટ થઈ ગઈ છે, પણ તારી સાથે એડજસ્ટ કરવામાં એને વાર લાગતી હોય ને એવું લાગી રહ્યું છે. એવું કઈ નથી. તું એમ નહીં સમજતો કે અમને કઈ સમજાતું નથી? ડેડ, તમને ને બાને એવું કેમ લાગે છે કે મારા અને રેવા વચ્ચે કઈ પ્રોબ્લેમ છે? જો બેટા, એક્ટિંગ મોટા પડદા પર કરવાની, અમારી સામે નહીં. તો બોલ, બાર લોનમાં એવી કઈ વાત થઈ તમારા બંને વચ્ચે? બાપ, મારા કરિયરની વાત હતી. સિચ્યુએશન એવી છે કે હું જ બધી ફિલ્મોની સામેથી ના પાડી રહ્યો છું, કારણ કે મને સ્ટોરીઝ નથી ગમતી. આ ચર્ચા મેં રેવા સાથે કરી અને ચર્ચામાં ને ચર્ચામાં આર્ગ્યુમેન્ટ થઈ ગઈ. આરવ, મેં ભીમાભાઈને હમણાં કોલ કર્યો હતો, એમને થોડો તાવ છે તો એ નહીં આવી શકે. તો પછી જમવાનું કોણ બનાવશે? યાર, હું બહારનું નહીં ખાઉં, મારી એક્ઝામ નજીક આવે છે. તને કોફી બનાવતા આવડે છે? તો જમવાનું પણ તું જ બનાવજે. ઓ હેલો, મને ગર્લ્સના કામ નથી આવડતા. ઓકે, તો રેવા ભાભી આશ્રમ ગયા છે ને એટલે હું મારી કોફી બનાવું છું, બાકી મને ઓફિસમાં બહુ કામ છે. પ્લીઝ.
આજે તે પ્લીઝ પ્લીઝ કર્યું ને એટલી વારમાં તો કોફી બની ગઈ. એનીવેઝ આજે આ તારો ભાઈ તારા માટે ટાઈમની કુરબાની આપવા માટે તૈયાર છે.